बात करिए सूरत ने तो सूरत में पूरनी स्थिति नु संकट तोड़ाई रह्यु छे त्यारे सचिन जेडीसी में आवेल पोलीस स्टेशन पण वरसादी पानी में गरकाव थई गयो छे। सचिन जेडीसी खाते आवेल पोलीस स्टेशन ज्यां पानी नो भरावो थई गयो छे, टीवी स्क्रीन पर ना दृश्य आप जोई रह्या छो। खाड़ीपुरना पानी पोलीस मथक में पण धसी आव्या छे। पोलीसे जप्त करेला वाहनो पण पानी में डूब्या छे। जे पोलीस पटांगण में वाहनो जप्त करीने पार्क करेला छे ते वाहनो पण पानी में गरकाव थई गया छे। पोलीस स्टेशन में साफ सफाई नो दौर शुरू करवामां आव्यो रह्यो छे, कारण के पानी अने वरसाद नो हाल तो वरसाद बंद छे। तेवा संजोगोमां पोलीस स्टेशन में जे पानी भराई गया हता ते पानी ने उलेचीने बहार काढवामां आवी रह्यु छे अने पोलीस स्टेशन नी सफाई हाथ धरवामां आवी रही छे। सचिन जीआईडीसी पोलीस स्टेशन ना आ दृश्यो के ज्यां खाड़ीपुरना पानी पोलीस स्टेशन मथकनी अंदर पण घुसी आव्या हता अने वरसाद बंद थता अने पानीनो प्रवाह थोड़ो ओछो थता હવે પોલીસ સ્ટેશનમાંથી પાણી ઉલેચીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે। તો આ જે પોલીસ સ્ટેશનની પટાંગણમાં જે વાહન જપ્ત કરીને રાખવામાં આવેલા હતા તે વાહન પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરતમાં વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદ અને જે ખાડીપુરની જે સ્થિતિ સર્જાઈ તેને લઈને સુરત સચિન જીઆઈડીસીનું પોલીસ મથક પણ पानी में गरक थई चूक्यू छे। अत्यारे आप जोई शको छो पोलीस मथक जे सचिन जीआईडीसी पोलीस मथक आव्यु छे तेनी बाजूमांथी एक नहेर अने खाड़ी जे पसार थई रही छे तेनुं पाणी पण आ जे पोलीस मथक में छे ते फरी वळ्युं छे। वहेली सवारथी अने मोड़ी रात्रि काज कई जे प्रकारे वरसाद अविरत वरसवानुं शरू थयुं हतुं ते उपरांत उपरवासमां पण जे वरसाद वरस्यो हतो अने तेने लईने खाड़ीनुं जे लेवल छे ते एकाएक वधी चूक्यूं हतुं। ત્યારબાદ જેટલી પણ ખાડી પસાર થઈ રહી હતી તે બે કાંઠે વહી રહી હતી, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથકની આસપાસ જે ખાડી આવી છે તેના પાણી પોલીસ મથકમાં ફરી વળતા પોલીસે જેટલા પણ વાહનો જપ્ત કર્યા હતા તે તમામ વાહનો પાણીમાં ગરક થઈ ચૂક્યા હતા। અત્યારે પણ જોઈ શકાય છે તમામ વાહનો જે છે તે આ રીતે પાણીની અંદર ગરક થઈ જતા હાલ પણ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે। હા, આ તમામ જે વાહનો છે તે પોલીસ દ્વારા કોઈકને કોઈક ગુનાઓમાં આ જપ્ત કર્યા છે, તે તમામ વાહનો અત્યારે પોલીસ સ્ટેશનની અંદર પાણીમાં ડૂબી ચૂક્યા છે। જે પ્રકારે પાણી વધી રહ્યું છે અને જે પ્રકાર પાણીનું સંકટ હાલ જોવા મળી રહ્યું હતું તેને લઈને પોલીસને પણ આ પાણીમાં બાકાત નથી રાખ્યા। પોલીસ જવાનો પણ જેવું પાણી ઉતર્યું ત્યારબાદ પોતાના પોલીસ મથકને સાફ સફાઈમાં સાફ કરવા માટે જોતરાઈ ચૂક્યા હતા। એક તરફ પોલીસ લોકોની સુરક્ષા કરતી હોય છે, પરંતુ અહીં તો સચિન જીઆઈડીસીની પોલીસ પાણીમાં પોતાની સુરક્ષા કરતી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે જે રીતે પાણી ઓસર્યા ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ ત્યારબાદ સચિન પોલીસ મથકની અંદર પણ પાણી જે રીતે ઘૂસી ચૂક્યા હતા અને જેટલા પાણી ઓસરવાનું શરૂ થવાની સાથે જ તે પોલીસ જવાનો જે છે તે આ રીતે પોતાના પોલીસ મથકની સુરક્ષા માટે અને સાફ સફાઈ માટે જોવા મળી રહ્યા હતા। તમામ જે જવાનો છે તે પાણીમાં ઉતરીને પોતાના પોલીસ મથકમાં જવા મજબૂર બન્યા હતા। આવા સમયે પોલીસ અન્ય લોકોની સુરક્ષામાં લાગતી હોય છે, પરંતુ સુરતમાં ક્યાંક પોલીસ જ પોતાની સુરક્ષામાં જોવા મળી રહી હતી, કારણ કે પાણી એકાએક જે વધ્યું તેને લઈને પોલીસ મથકમાં પણ ઘૂસી જતા પોલીસ પોતાના જે પોલીસ મથક છે તેની સાફ સફાઈ સાથે પોતાની સુરક્ષામાં જોવા મળી રહી હતી। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ। તો સુરત સચિન જીઆઈડીસી પોલીસ મથકના આ દ્રશ્યો કે જ્યાં તમે ખાડીપુરના ધસમસતો પાણીનો પ્રવાહ પોલીસ સ્ટેશન સુધી આવી ગયેલો જોઈ શકો છો। પાણી ભરાઈ ગયા છે, પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા, પરંતુ પાણીનો મારો ઓછો થતા અને પાણી ઓસરતા હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના જે સફાઈ કર્મચારીઓ છે, જે સ્ટાફ છે, એ હવે પોલીસ સ્ટેશનની સફાઈમાં લાગી ગયો છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા જે પણ વ્હીકલ ડિટેઇન કરવામાં આવ્યા હતા, જપ્ત કરવામાં આવ્યા હતા, તે વાહનો પણ આ વરસાદી પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે।